ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. આજે થરાદ તાલુકાના દીપડા ગામમાં આજે ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગામડાના લોકો આયુર્વેદિક તરફ વળી રહ્યા છે. ત્યારે દીપડા ગામોમાં બીજલભાઈ સરપંચ દ્વારા ગામોના પેટા ડેરી પર ઉકાળો બનાવીને દૂધ ભરાવતા લોકોને સેનેટાઈઝર કરી બધાને ઉકાળો આપી અને સમજણ આપી કે રોજ સવારે ઉકાળો બનાવીને પીવો અને વગર કામ વગર બહાર ન નીકળવું. જો કામ માટે જાઓ ત્યારે માસ્ક ફરજિયાત પહેરવું. ત્યારે ગામ લોકોએ જણાવ્યું હતું કે સરપંચની કામગીરી સારી છે, તે રાત દિવસ લોકોની સેવા કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. હમીરભાઈ સુથાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. ભારતની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનો ભરડો લઈ રહ્યા છે લોકોનો. ત્યારે આવા નાના ગામડા થરાદ તાલુકાના દીપડા ગામની વાત કરીએ ત્યારે ત્યાં આરોગ્ય અને આરોગ્ય કેન્દ્ર દ્વારા અથવા આપણી ડેરી દ્વારા પણ ઉકાળાનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે ડેરી પર પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે લોકોથી વાત કરી છે. શું આયોજન રાખવામાં આવ્યું હતું આજે? તાજેતરમાં હમણાં 2 દિવસ પહેલાં આપણા વિસ્તારની અંદર મામલતદાર શ્રીના આદેશ મુજબ દરેક સરપંચોને ગામો ગામ આયુર્વેદિક ઉકાળા બનાવી અને ડેરી ઉપર સોશિયલ ડિસ્ટન્સના માધ્યમથી દરેકને પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે અમારા ગામના સરપંચ શ્રીએ આજે સવારે આદેશ આપ્યો કે તમે સોશિયલ ડિસ્ટન્સ રાખી અને આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરો અને આ અંતરિયાળ વિસ્તાર છે. જ્યારે રોગચાળો ભયંકર પરિસ્થિતિની અંદર આવી વિકરાળ પોઝિશનની અંદર જો થરાદની અંદર જગ્યા ન હોય તો આ એક ઉકાળો એક બહુ સરસ માધ્યમ છે અને મામલતદારને ડીડીઓ સાહેબના આદેશથી અમે આ ઉકાળો દરેક જનક સુધી પહોંચાડીએ. ખરેખર ઉકાળાનું આયોજન આરોગ્ય કેન્દ્ર તરફ ન જવું જોઈએ અને ઘરે બેઠા આપણે એને ઉકાળા પીવું જોઈએ અને આનાથી આપણે કોઈ પણ તકલીફ ન થાય એ બદલ અમિત સિતાર.